मेरे बुलाए नहीं मेरे बुलाए तारा 500 रुपया मेरे बुलाए तारा उसी ना पैसा मेरे बुलाए ना ना भूली जाओ ने હવે તો છે ને હું કોઈ દી તમને ઉશીના પૈસા આપવાની જ નથી તે હવે પછી છે ને તારી પાસેથી ઉશીના પૈસા મારે લેવાય નથી તો એક વરા પહેલા 500 રૂપિયા ઉશીના લીધા હતા 11 વખત હોની નોટ આપી તો એજી તારા પૈસા ઉભા ન ઉભા લ્યો કઈ રીતનો હિસાબ એ મને સમજાતો તે ઈ તો બધી હું ઘરની વસ્તુ લાવી હતી તેલ લાવીને ધાણા જીરું લાવીને મરચું લાવીને હિંગ લાવીને એવું બધું લાવી હતી તે તારી પાસેથી ઉશીના 500 લીધા હતા એના હું કપડા નતો લેવો હા તો તે મને પાછા દેવાના કીધા હતા ખબર ને તે દી અમે અમારી હાડી નહોતી લીધી તમારે કપડા લેવા પૈસા આપ્યા હતા અને તે મેં શું કીધું હતું બે દિવસમાં હું પૈસા પાછા આપી દઈશ પછી આપ્યા હા તે પણ ઘરમાં ઘરમાં આપણે આવું ઉશીનાનું એવું ન હોય તારા પૈસા એ મારા પૈસા મારા પૈસા એ મારા પૈસા તો હું બોલે તને તારા પૈસા એ મારા પૈસા મારા પૈસા એ મારા પૈસા એટલે આ તે એમ કહો આમાં એવું બધું હોય તો આમાં ઘરમાં થોડું ઉશીનાનું એવું હોય તો એ વાત કરે તે આપી દઈશ આ વખતે આવે ને એટલે તારા 200 છે ને એટલે 300 આપી દઈશ બસ ખાઈ જાઓ નકર ખાવાય નહીં દે હારું હારું ખાય બોલો આઈટમ કેવી રે બનાવી મને સે જૈનો ભાવી માણારાજ એ ઈ હું કરે તું ફેસ પેક લગાડું ફેસ પેક એટલે મોઢે લગાડવાનું ફેસ પેક પણ એટલે આ શાનું બનાવ્યું ચણા લોટ ને હળદર ને મીઠું ને છાશ ને બધું ભેગું કરીને લગાડવાનું મોઢે તો પણ કા ખરખો કેતી તો હોય આ ફેસ પેક છે ને એ હમણાં મારું પેટ પેક કરી દે એટલે તે તમને ઉબકા કેમ થાય છે ઉલટી થાય છે હવે તે પણ કેમ કેમ હું તો વાત જવા દે તે તે હું ખાતો તો ઉલટી જેવું થાય છે હું ખાતો તો હું આ ખાઈ ગયો હું તારું ફેસ પેક તો હમણાં મારું પેટ પેક કરી દે કબજિયાત થઈ જાય ઉલટી નો કરતા બધું બગાડશો કેમ બોલો દાદા ગાય ગા મને રિક્ષા લઈને બોલાવ્યો દવાખાને ને જવું ને ઝાડા ને થઈ ગયા તમને ના ના મમરા બા તબિયત તો બસ ફર્સ્ટ ક્લાસ છે તો પણ કેમ મને બોલાવ્યો મમરા બા 3 મહિનાથી તમે પૈસા લઈ જા હવે તો લાવો તો કયા પૈસા બોલા દેતા તમે લઈ જા તા રિક્ષા લેવા ઈ તો બોલા દે તમારા વેલા કે આવું જો ને અમે કાક વ્યવસ્થા તો કરે પૈસાની તમે ઠામુ કા પૈસા માંગ્યા પણ મમરા બા મારે તો તમને કે દુનું કેવું તું પણ જીગર આલવી જો ને આજ હવારે ખાઈ જો હાની શક્તિનો રાજા હાની કે દો તમને ફોન કરીને કહી દીધું કે અહીંયા આવો વાડી આલો અને જો બે ત્રણ જણાને બીજાને ફોન કર્યા હમણાં ઘડી કુપારે ઓલાને ફોન કરી દો હાલો ભોળા દાદા સ્પીકિંગ હા ગુડ મોર્નિંગ બકુડા ક્યાં છો હા તું વાડી આ જલ્દી કામ છે તો ભોળા દાદા તમે કોને ફોન કર્યો તો બકુડિયાને તો રોજ તો તમે બકુલ બકુલ કરો ને આજ વળી બકુડિયો કેમ કીધું મામરા ભા તાકાત એટલી આવી ગઈ શક્તિનો રાજા હાની ખાઈ ગયો હવામાં આજે હું દક્ષિણ ને આજે હું થાય આજે કોકને મરાઈ જાય ભોળા દાદા એવું ન કરતા હો તમે અને તમે નથી ટેકો લઈ લો છાના મને ઉભે રહો પૈસા જ્યાં સુધી નો આવે ને ત્યાં સુધી રિક્ષા હમું નો જોતા પણ ભોળા દાદા રિક્ષા તો મારી છે હવે એ તો મારે લઈ નહીં જાય દો રિક્ષા કાય તમારી ન કહેવાય પૈસા લઈ ગયેલા છે પૈસા પેલા પૂરા પાડો પછી રિક્ષા હમું જોજો તો પણ ભોળા દાદા અત્યારે પૈસા છે એની તું ક્યાંથી લાવ કયો લ્યો અને ઓલો હું માંદાની જેમ હાલ્યો આવે અહીંયા તો બે બાપા હું ધીમો ધીમો આવ્યો આવે તો ફટાફટ ભોળા દાદા ફોન કર્યો એટલે ફટાફટ વી આવવાનો તો પણ હું કામ છે તે હું તને કામ હોય તો જ ફોન કરવાનો એમ નામ ફોન જ નહીં કરવાના બોલો યો મમરા ભાઈ આ તો તીખારા જ નાખે છે આ હું ખાઈ ગયા એ નહીં સમજાતો એ બકુલ બાદ હવાર ને એમ કરે છે શક્તિનો રાજા હાની શક્તિનો રાજા હાની મને તો એમ લાગે હાની ખાઈ ગયા છે આમ જોવા તો ખરા એક તારા હાથમાં ઘવડે છે હું ખજવાય આવે છે ખજવાય ન થાવતી આજે ખાઈ ગયો શક્તિનો રાજા હાની તો મને એમ થાય કોકને મારી નાખું પણ મારે કાંઈ નહીં નાખવા તને હું તમારી પાસે ઉછીના પૈસા લેવા આવ્યો પૈસા આપો અહીંયા તો
પૈસા દેવાના થતા જ નથી પેલા 2000 રૂપિયા લઈ જો ઈલા પછી લઈ જજે આ તે પણ આપી દેહુ બધા તો અને આમ જો તમે મરી જાહન તો પડ્યા રહે તો એને કહેતા આપા તો અમે તો વાપરી તમે તો નથી વાપરી શકતા ના હું હાની ખાવા છું 2000 રૂપિયાની હાની ખાવાની છે તું પૈસા લાવ તો પૈસા ક્યાં છે મારી પાસે મમરા ભાઈ તમારી પાસે હોય તો આપો ને મને પૈસા નથી એટલે મને જો રિક્ષા મુકાઈ દીધી ભોળા દાદા યાર રિક્ષા મુકાઈ દીધી તો તો કેમ કેમ હું 3 મહિનાથી પૈસા લઈ જાય છે આપતા ના એટલે પણ ભોળા દાદા થાય કે તમને આપી દેવું એમાં રિક્ષા થોડી મુકાવવાની હોય તમારે ના મમરા ભાઈ તમે જવા દો ફટાફટ પૈસા લઈને આવો જાઓ પણ ભોળા દાદા રિક્ષા રાખજો હું પૈસા લઈને આવો પાછો આ જાઓ અને તારે શું કરવાનું છે 2000 નું તો પણ હોવા જોવે ને તો આપી ન દઉં એમ ને પૈસા તો તારા દેવા જ પડશે પૈસા નથી ભોળા દાદા એક કામ કરો છે ને આલ્યો એક સંપલ રાખો ગીરવે આલ્યો પૈસા થાય ને તાર હું સંપલ લઈ જાય ઓય બાપા મારે તારા એક સંપલ નું શું કરવું તો પણ એક ને મારે શું કરવું એટલે તો એક ગીરવે મૂકું છું એક તમે રાખો ને એક હું રાખું બસ આપણે બે માંથી એક કે નહીં પહેરી એક બસ ઓય બાપા મારો હું પણ તો મારે તને તું હામુ હું બોલા કરે એક તો પૈસા દેતો નથી ને પાછો માંગે તો પણ મારી પાસે થોડી રિક્ષા છે તો મૂકીને વયો જાઉં તો મમરા ભાઈ પાસે રિક્ષા છે મૂકીને વયા જા મારી પાસે સંપલ છે કેતા હોય તો મૂકી જાવ તો તું પૈસા પાછા નથી દેતો એટલે તો હું તને દેતો નથી પૈસા આ તો પણ ઈ નથી દેવા ઈ બોલવાની જીગર વાવી જોવે ને તો એમાં જીગર જોવે તો તું હાની ખાઈ ગયો ને ના રે ના અરે હું તો પડ જા હા તમારા 2000 રૂપિયા વળી જાય એવું એક કામ કરી તો હા આ મમરા ભાઈ રિક્ષા મૂકતા જા ને હા મને રિક્ષા આંકો આપી જો ને હું રિક્ષા આંકો પૈસા આવે તમને આપે રાખું મારા પૈસા એ વળી જાય ને તમારા પૈસા પતી જાય આ એ હાતો તને આવડે ને તો આ તો તું તમતા લઈ જા તો તો એમ કયો ને હું જવા હમણા રિક્ષા મંડું આંકવા આહા જો આ તેમ જોયું ને લગાડી દીધા ને બેન ધર દે એક આમ ગયો એક આમ ગયો ઓળા દાદા નું કામ જ બધું ધર પર હોય તારે હું પણ અયો બોલ દે તમારા પૈસા મારી રિક્ષા ક્યાં હમરા ભાઈ તમે આમ જો રિક્ષા આમ ગઈ તો કોણ લઈ ગયો રિક્ષા કોણ હું બકુડો આંકવા લઈ ગયો તો તમારે એમ થોડી રિક્ષા મારી આપી દેવા કોક ને એ ત્યાં હું તું મારા વાત જોવી તમે તો ન આવો આ 3 મહિના થી પૈસા લીધા તા આ દેવા આવ્યા તો પણ તમારે રિક્ષા મુકા દીધી એટલે મારે તો પૈસા દેવા જ પડે રિક્ષા લેવા હતું ના મમરા ભાઈ ફટાફટ પૈસા આપવા પડે ભોળા દાદા નું કામ બધું ધડફડ હોય તો ભોળા દાદા અમારું કામ એ પાછું ધડફડ જેવું જ છે તે તમે શું કરશો તો જોવો હમણાં હું કરશો હું એટલે એટલે ધોકો હું કામ લીધો મારવા ધોકો હું કામ લેવા લો કીધો તો કોને મારશો કોને હું તમને મારે લ્યો હો બાપા હો બાપા હો બાપા હો બાપા મમરા ભાઈ હું કામ મારો મારી રિક્ષા લાવો રિક્ષા નહીં મળે હો એમ કેથી મળે હો બાપા હો મારી રિક્ષા આપી દો તો વાહ ન ભાગે નકર તો હજી ભાગી જાય એટલે ને રિક્ષા નહીં મળે મમરા ભાઈ નો ક્યાંથી મળે ઉભા રહો હમણાં જાડો ધોકો લઈને આવું હજી તમારો વારો છે ખમો ઉભા રહ્યો અરે વાહ પાક ભાગી રહી ગયો ઓ બાપા બકુલ ભાઈ ભોળા દાદા આજે તો સોકડી પડી ગયો એ તને તમે આયો મારે આયો હું મારે કામ છે પણ હવે ભોળા દાદા અહીંયા એક ફેરો તો કરી લેવાજો આજે તો પેસેન્જર બેહાડેલા છે એ તને ફેરો ન કરો આયો આવો જલ્દી વાળીએ મારે બહુ કામ છે જરૂરી એ હારું હાલો આવો આવો હાલો ઊંચું ભોળા દાદા તમે આમ નામ ને આમ નામ કરશો તો હું ક્યાંથી તમારા 2000 વળાવીશ એ મારે 2000 રૂપિયા નથી જોતા ઈ તું વાપરજે મને દવાખાને લઈ જા તે હું છું ઠામુ કો પેટમાં દુખો મળ્યું પેટમાં ન દુખવા મળ્યું મારો વાહો દુખે ને મારા પગ દુખવા મળ્યા તે હું છું પડ્યા તાલો પડ્યો નથી ઓ બાપા બોલો લ્યો કહેતા નથી ના ઠામુ કો હું થઈ ગયો એમ કહું હું હું તો છે ને સોકડીએ ને સોકડીએ પેસેન્જર ઉતારીને આવ્યો કેમ કા પાછો મેં કીધું આ ફોન માં કેમ બકુલ ભાઈ એમ કરવા મીંડ્યા તા લ્યો હાલ કર્યો તો પેસેન્જર ઉતારી લાવ્યો આયા જરો મારો પગ ફોજી ડરા જવો જવો બાપા અને આ મમરા ભાઈ હું ધોકા લઈ નાટા મારે હો દાદા ને મારવા છે મારી રિક્ષા તમને કેમ આપી દીધી એને તે તો મને ફેરા કરવા આપી દીધી એમ એનથી દેવાતી જ નથી મારી રિક્ષા તમને થોડી દેવાય બકુડા
સાવી લઈ તો આયો અલ્લો મમરા મારી ઇચ્છાની સાવી તો વાંધો નહીં બોલા દાદા નકર તો હજી સરે મોટો ધોકો લઈને આવ્યો તો અત્તે ઓ બાપા તા ભલા દાદા મમરા ભાઈ માર્યા તમને તો તારે પણ હું કારુના કેતો થાલ્યો શક્તિનો રાજા હાની શક્તિનો રાજા હાની ઓછી ખાતા હોય તો થોડીક વધારે કવાઈ ગઈ મારતી તાર શક્તિ વપરાઈ ગઈ મમરા ભાઈ ડીબી નાખ્યો તારે પણ હું લ્યો મમરા ભાઈ હલાવાને દવાખાને તો લઈ જઈ હાલો હું તો જો મારવા આવ્યો તો બકુલ બહાર નાખું જી ના ના હવે હવે આ તો મૂળ હું આ પાડોશી કહેવાય કે નહીં તો પછી ભલા દાદા આપણે ઓલા 2000 એ 2000 તું વાપરજે તો વાંધો નહીં લ્યો અને મારા ઓલા દેવાના મારો દા કે ના ના મમરા ભાઈ તમે દુકાનમાં વાપરજો તમ તારે અમને ભલે રહ્યા ઓ બાપા ઓ વાંધો નહીં જો હાલો 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 મમરા ભાઈ લાવો 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 અહીં ધોકો લાવો બોલા દાદા બે જવાની માથે હાલો બે જા બે જા હાલો મમરા ભાઈ ને હો હાલો 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 નાખો મમરા ભાઈ રિક્ષા હાલો મારે ના મારે રિક્ષા માં નથી જવું રિક્ષા એ તો આ બધી માતા કૂટ કરી તમે મને બે જણા હાલીને પકડો તો હાલીને જઈ તો એમી ન થાકી જઈ તમે થાકી જાવ ને તો હું તમને હાની ખવડાવી દઈશ શક્તિનો રાજા હાની હે હા તો મમરા ભાઈ દોડો હાલો 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 દોડો દોડો